गुड मॉर्निंग फ्रेंड्स, आपणे आगळना एकममां आपणा वर्गखंडनी वस्तुने आधारे वाक्यो बनाव्या हता अने तमे फरीथी क्लासरूमने याद कर्यो हतो। हवे पछीनी प्रवृत्ति आपणे जोईए। हवे आपणे प्रवृत्ति जोईए जेना विशे माहिती होय ત્યાં ગોળ અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો। આગળના વિડીયોમાં આપણે શીખી ગયા કે વાંચો અને સમજો, એમાં એક કોષ્ટક આપણને આપ્યો હતો જેમાં ક્રમ, વાક્ય, વાક્ય સાના વિશે શું કહ્યું છે એ પ્રમાણે આપણે શીખી ગયા કે પહેલાં કોષ્ટકના વાક્યમાં હતું વધારાની માહિતી। કે માહિતી? તો પહેલાં કોષ્ટકમાં હતી માહિતી અને એની બાજુના કોષ્ટકમાં હતી વધારાની માહિતી। તો એ પ્રમાણેનો આ પ્રશ્ન છે। તો જોઈએ આપણે પ્રશ્ન। હવે પહેલું વાક્ય આપણને આપ્યું છે કે ઐશ્વર્યાની આંખો માંજરી છે। હવે માહિતી છે આંખો, ઐશ્વર્યાની આંખો છે, બરાબર ને? દરેક વ્યક્તિઓની આંખો હોય છે, એમ ઐશ્વર્યાની આંખો છે। પણ વધારાની માહિતી શું છે? કે એની આંખો છે પરંતુ કેવી છે? માંજરી છે, બરાબર? તો ગોળ આવશે આંખો પર જે માહિતી છે અને ચોરસ સાની પર આવશે? માંજરી શબ્દ પર આવશે, કારણ કે એ વધારાની માહિતી છે। સમજ પડી છે તમને? બીજું વાક્ય જોઈએ। આદ્યા ચંચળ છોકરી છે। તો આદ્યા છોકરી છે એ આપણી પાસે માહિતી છે, બરાબર ને? આદ્યા છોકરી છે એ આપણી પાસે સાદી અને સરળ માહિતી છે, પરંતુ વધારાની માહિતી કઈ છે? કે તે ચંચળ છે, બરાબર ને? આદ્યા છોકરી છે પણ એ શું છે? ચંચળ છે। તો છોકરી શબ્દ પર આવશે ગોળ અને ચંચળ શબ્દ પર આવશે ચોરસ, એટલે કે માહિતી છે છોકરી અને વધારાની માહિતી છે ચંચળ। ત્રીજું વાક્ય જોઈએ તો સોફિયાને ચોખ્ખા દાંત ગમે છે। તો દાંત ગમે છે, સોફિયાને દાંત ગમે છે એ સાદી માહિતી છે, પરંતુ વધારાની માહિતી શું છે? કે તેને ચોખ્ખા દાંત ગમે છે। દાંત તો ગમે છે પણ એને ચોખ્ખા દાંત ગમે છે, એટલે દાંત શબ્દ એ માહિતી ગણાશે, એટલે એના પર આપણે ગોળ કરીએ અને ચોખ્ખા એ શબ્દ છે વધારાની માહિતી આપતો શબ્દ, એટલે એના પર આપણે ચોરસ કરીશું, બરાબર છે? તો આ પ્રમાણે તમારે પાંચમું, છઠ્ઠું અને સાતમું વાક્યમાંથી માહિતી અને વધારાની માહિતી શોધીને ગોળ ચોરસ કરવાનું છે। એના પછી છે ચાલો ગાઈએ ગીતડું। આગળના વિડીયોમાં પણ તમે ગીતડું ગાઈ જ ગયા છો, પરંતુ ફરીથી આપણે એ ગીત ગાઈને યાદો તાજી કરીએ। તો ચાલો ગાઈએ ગીતડું। ટબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા સિયાર ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાફી જાય, કાચબા ભાઈએ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, ટબડક 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 કરતો ગોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય। કેટલું સરસ મજાનું ગીતડું હતું, નહીં? આ ગીતમાં તો બિલ્લી આવી ગઈ, વાઘ આવી ગયો,
હાથી. બીજું કયા પ્રાણીઓ આવી ગયા? શિયાર. બરાબર છે. બીજું સસલાભાઈ અને ધીમે ધીમે ચાલવાવાળા કાચબાભાઈ. એટલે બધા જ પ્રાણીઓને આપણે યાદ કરી લીધા. હવે આપણે આગળના પ્રશ્ન પર જઈએ. યોગ્ય વિકલ્પ મૂકો. એટલે કે આપણે ખાલી જગ્યા આપી છે અને કૌંસમાં શબ્દો પણ આપ્યા છે ઓપ્શનમાં. એમાંથી જે યોગ્ય જવાબ છે એ આપણે એમાંથી શોધીને લખીશું. હવે પહેલું છે, નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. ત્રણ ઓપ્શન આપણે આપ્યા છે, પાટડું, પાતળા અને પાટડો. તો આ ત્રણ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ કયો રહેશે? આપણે એવું કરીએ કે વિકલ્પને વચ્ચે બોલીને આખું વાંકીએ, બોલી જોઈએ, બંધ બેસતું હોય તો સમજીએ આપણે કે આ યોગ્ય વિકલ્પ છે. પણ જ્યારે બોલવામાં બંધ બેસતું ન હોય, એની વાક્યરચના બોલવામાં આપણને યોગ્ય લાગતી ન હોય, તો આપણે એને બીજો વિકલ્પ બોલશું. બરાબર. તો પહેલું લઈએ, નવ્યાએ બટન ટાંકવા પાટરું દોરો લીધો. કેવું અટપટું લાગે છે નહીં સાંભળતા જ? પાતરું દોરો લીધો. હવે બીજો યોગ્ય વિકલ્પ જોઈએ કે છે કે નહીં. તો નવ્યાએ બટન ટાંકવા પાતરા દોરો લીધો. આ પણ વાક્ય બોલતા બંધ બેસતું આપણને લાગતું નથી. ત્રીજો વિકલ્પ મૂકીને જોઈએ વાક્ય, નવ્યાએ બટન ટાંકવા પાતરો દોરો લીધો. ચાલો, તો પહેલો વિકલ્પ, બીજો વિકલ્પ અને ત્રીજો વિકલ્પ બોલતા તમને કયું યોગ્ય લાગ્યું છે? પહેલું, બીજું કે ત્રીજું? બરાબર છે, ત્રીજો વિકલ્પ બોલતા આપણને વાક્ય યોગ્ય લાગ્યું છે કે નવ્યાએ બટન ટાંકવા પાતરો દોરો લીધો. તો યોગ્ય વિકલ્પ કયો આવશે આપણા માટે? પાતળો. બીજું છે, મિલિંદે ખાલી જગ્યા પકડ્યો. ઓપ્શન આપ્યું છે આપણે, એકે એક બે. પહેલી ખાલી જગ્યામાં બોલ્યા એ પ્રમાણે ફરીથી આપણે જોઈએ કે યોગ્ય બોલતા કયું લાગે છે આપણે વિકલ્પ. તો પહેલું, મિલિંદે એકે સાપ પકડ્યો. બોલતા જ કંઈક અટપટું લાગે છે નહીં આપણને. બીજું જોઈએ મૂકીને વિકલ્પ, મિલિંદે એક સાપ પકડ્યો. આ બોલતા આપણને યોગ્ય લાગી રહ્યું છે, છતાં આપણે ત્રીજું પણ વિકલ્પ મૂકીને જોઈએ વાક્ય. તો મિલિંદે બે સાપ પકડ્યો. હવે તમને કયું લાગે છે યોગ્ય? બરાબર છે, બીજા નંબરનું વિકલ્પ એક, મિલિંદે એક સાપ પકડ્યો. ત્રીજું જોઈએ, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. જેઠાલાલ શબ્દ સાંભળીને તમને સિરિયલ યાદ આવી ગઈ લાગે છે નહીં? બરાબર, કાકે રોજે રોજ હવે એ જ જોતા હશો તમે અત્યારે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો ચાલો ને, એ જેઠાલાલ તો તમને ગમે જ છે, તો એનું વાક્ય પણ તમને આવડી જ જશે. તો પહેલો ઓપ્શન મૂકીને જોઈએ, જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. બરાબર, આ વાક્ય એમ આપણને બંધ બેસતું તો લાગે જ છે, છતાં પણ બીજા બે વિકલ્પ આપણે મૂકીને જોઈએ. જેઠાલાલે ઠંડુ લસ્સી પીધી. ત્રીજો વિકલ્પ, જેઠાલાલે ઠંડો લસ્સી પીધી. તો યોગ્ય કયું લાગે છે આપણને? પહેલું, જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. બરાબર ને? તો સારું, એ પ્રમાણે તો તમે બધી જ ખાલી જગ્યા સહેલી જ છે અને પાછા ત્રણ ત્રણ ઓપ્શન આપ્યા છે. આ રીતે તમે ત્રણે ત્રણ વિકલ્પને વાળા ફરતી ખાલી જગ્યામાં મૂકીને બોલી જુઓ અને યોગ્ય બંધ બેસતું લાગે એ પ્રમાણે તમારે વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. બરાબર છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ.
ફકરો વાંચો અને અનુલેખન કરો. આપણને ફકરો આપ્યો છે તો એને પહેલાં આપણે વાંચીશું અને એના પછી કીધું છે કે અનુલેખન કરો. અનુલેખન એટલે શું? જે ફકરો આપણને આપ્યો હોય એ ફકરાને એ જ પ્રમાણે આપણે નોટબુકમાં લખવાનો હોય છે. જેમ આપ્યો હોય છે તેમ બેઠો જ આપણે લખવાનો હોય છે. એમાં આપણે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ક્યારેક ફકરામાં પ્રશ્નચિહ્નો આપ્યા હોય, ઉદ્ગાર ચિહ્નો આપ્યા હોય, અવતરણ ચિહ્નો હોય, તો એ બધા ચિહ્નોને ધ્યાનમાં રાખીને આપણે વાક્ય લખવાનું હોય છે. અને અક્ષર પણ આપણે સારા કાઢવાના હોય છે. બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર તમારે રાખવાનું હોય છે. એવું નથી કે દરેકના અક્ષરો સારા જ હોય, બરાબર, પણ અક્ષર સુવાચ્ય તો હોવા જ જોઈએ. સુવાચ્ય એટલે કે સામેવાળા વ્યક્તિને વંચાવવા જોઈએ, બરાબર. તો કેવી રીતે વંચાય? જ્યારે તમારું લખાણ સ્પષ્ટ ચોખ્ખું હોય, બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોય, બરાબર, અલ્પવિરામ પૂર્ણવિરામને તમે ધ્યાનમાં રાખતા હોય તો એ ફકરો તમારો સુવાચ્ય ગણાય. તો આ ફકરાને લખવા પહેલાં આપણે વાંચીએ, કારણ કે આપણી સૂચના આપી છે કે ફકરો વાંચો અને અનુલેખન કરો. એમે કોઈ પણ તમે ફકરો હોય કે સવાલ જવાબ હોય તો તમે લખવા પહેલાં એને શું કરવાનું? એકવાર એને વાંચવાનું હોય છે. પરીક્ષામાં પણ આપણે એવું કરીએ છીએ ને કે જવાબ લખવા પહેલાં આખું પેપર આપણે વાંચીએ છીએ. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળિયા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘેર પાછા ગયા. આ ફકરો તમારે લખવાનો રહેશે. ત્યાં સુધી બાય બાય.